ગુજરાતમાં સૌ પ્રથમવાર બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા પોષણ વૃદ્ધિ કાર્યક્રમ શરૂ કરાયો હતો, જેમાં 15 થી 17 વર્ષની કિશોરીઓને કુપોષણ મુક્ત કરવાનો પ્રોજેક્ટ ચલાવાયો હતો, જેમાં તબક્કાવાર 10 ગામોની 1114 કિશોરીઓને આવરી તેમનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ કરવામાં આવ્યો હતો. અમીરગઢ તાલુકાના કાકવાડા, ડુંગરપુરા, કિડોતર, ધનપુરા, બાલુંદ્રા, જેથી, કરજા, ડેરી, વિરમપુર અને ગોરા ગામમાં કિશોરીઓને આયર્ન અને પ્રોટીન મળી રહે તે ઉપરાંત કુપોષણને દૂર કરવા પૂરક આહારની ટ્રેનિંગ આપવામાં આવી હતી. કિશોરીઓએ પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે બાજરા, ગોળ, કઠોળ આપવામાં આવ્યું હતું. 1114 કિશોરીઓને જે તે સેન્ટર ઉપર બોલાવી તાલીમો આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય યુવતીઓ પગભર બની શકે તે માટે સ્વાવલંબી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા પોષણ વૃદ્ધિ કાર્યક્રમ શરૂ કરાયો તે પહેલા જુદા જુદા રાજ્યોમાં લેવાતો ખોરાકી તેમાંથી મળતા વિટામિન સહિતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેને અમલમાં મૂકી કુપોષિત બાળકીઓ માટે ખાસ પ્રકારના લાડુ બનાવવામાં આવ્યા હતા, જે પાલનપુરમાં ખાનગી રસોઈયા દ્વારા તૈયાર કરાઈ વનવાસી વિસ્તારની બાળકીઓને આપવામાં આવ્યા હતા. ગ્રામીણ લડકીઓ કે લીએ ખાસકર જો શેડ્યુલ ટ્રાઇબ લડકીયાં હૈ ઉનકે લીએ ઓર ઉનકે ખૂન કી કમી કે વિષય પર હમ યહાં પર કામ કર રહે હૈ ઓર ઇસમે મે અગર હમ બાત કરે કાર્યક્રમ કી તો કાર્યક્રમ હૈ ઉસકા જો પૂરા ફોકસ હૈ વો હૈ ઇનકી જાનકારી બઢાના કૈસે અપને ખાનપાન કો અચ્છા કર સકતે હૈ ઓર જો ઇનકે આંગન આગે ઘર કે આગે કી ઓર પીછે જગહ પે જો ઉપસ્થિત હૈ ઉસકે અંદર કિસ તરહ સે વો છોટી છોટી ખેતી કરકે ઉસ વાલે ખાને કો પાલક હૈ હરી સબ્જિયાં ઓર ઇનકો અપને ખાને મે इस्तेमाल करके खून के अपने स्तर को सुधार सकती हैं. और इसी के साथ हमें लगा कि क्यों ना लड़कियों को कुछ स्वावलंबन की चीज़ें भी सिखाई जाए, तो हमने यहाँ पे डिफरेंट इंस्टीट्यूट के साथ पार्टनरशिप किया, जैसे रूरल सेल्फ एम्प्लॉयमेंट ट्रेनिंग इंस्टीट्यूट है जहाँ पे इनको मुफ्त में ट्रेनिंग दी गई है. फिर इसी तरह बनासकंठा दांतेवाड़ा एग्रीकल्चर यूनिवर्सिटी है, वहाँ से इन्होंने बेकरी, केक मेकिंग, अचार, पापड़, सिलाई और ब्यूटिशियन कोर्सेज, इस तरह के कोर्सेज सीखे हैं. और आज मैं गर्व के साथ कह सकती हूँ कि हमारी 15 लड़कियां लगभग अपना खुद का स्टार्टअप चला रही हैं और 6 महीने से उस पर काम कर रही हैं, घर के लिए अपने लिए आमदनी ला रही हैं और स्वावलंबी हो गई हैं. तो मैं चाहती हूं कि इस तरह के कार्यक्रम हम और ज़्यादा करें. अभी तो हमने केवल 10 गांवों को अडॉप्ट किया था, पर मैं चाहती हूं कि सरकार हमें थोड़ी सी सहायता दे इसमें, तो हम इस कार्यक्रम को बढ़ा के बाकी बनासकंठा के और गाँव में ले जाएँ, जिससे कि ज़्यादा से ज़्यादा हमारी आदिवासी लड़कियों को इस कार्यक्रम से फ़ायदा मिल सके. अंत में मैं यही कहना चाहूँगी, एक साल के अंदर जो हमारी 30% लड़कियाँ केवल एनीमिया, जिनका एनीमिया ठीक ठाक था, आज की डेट में अगर मैं बात करती हूँ तो साल भर के बाद तकरीबन हमारी 80% लड़कियाँ एनीमिया मुक्त हैं.